नमस्कार, आप જોઈ રહ્યા છો આરસીબી ન્યૂઝ। આજ રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનું પુનઃ ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં જે રામજી મંદિર આવેલું છે ત્યાં ખાસ પૂજા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજ રોજ એક ઐતિહાસિક પલ થવા જઈ રહી છે। દેશભરના લોકો જેની રાહ જોઈને બેઠા હતા તે અયોધ્યા ખાતે હવે રામ મંદિરનું પુનઃ ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ પાવન પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ મર્યાદા પુરુષોત્તમ પ્રભુરામની પૂજા કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મર્યાદા પુરુષોત્તમ પ્રભુરામ સમક્ષ હનુમાનજી ચાલીસાનો પવિત્ર કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં રામજી મંદિર જે આવેલું છે ત્યાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે અનેક કોંગી કાર્યકરો પણ હાજર રહ્યા હતા। આઝાદ ભારત પછી 1986માં સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારબાદ 1989માં શિલાન્યાસ કરવામાં આવ્યું અયોધ્યામાં। એ વખતે રાજીવ ગાંધીજી કહેતા હતા કે દેશમાં રામ રાજ્ય હોવું જોઈએ અને પહેલું જુદારા નહીં હતું, જ્યારે શિલાન્યાસ કરવામાં આવ્યું ત્યારે એક દલિત યુવાનના હાથે કરવામાં આવ્યું। એટલા માટે કરવામાં આવ્યું કે રામ રાજ્યમાં કોઈ જાતિવાદ કોઈ ધર્મવાદ નથી હોતો, અને રાજીવ ગાંધીજીનું સ્વપ્ન હતું રામ રાજ। ભારત દેશ એક એકતાનું પ્રતીક છે। આ ભારત દેશમાં વિશ્વમાં ભારત દેશ જ એક એવો છે જ્યાં દરેક ધર્મ દરેક જાતિનો પ્રાંત પ્રાંતની ભાષા બોલાતી અલગ અલગ લોકોની વિચારધારા હોય, પણ જ્યારે દેશની વાત આવે ત્યારે સર્વ એક થઈ જાય છે। અને રામ રાજ્ય રાજીવ ગાંધીજી એટલે જ ઈચ્છતા હતા કે આ ભારત દેશમાં સૌ લોકો એકતા રાખીને વિશ્વને વિશ્વમાં ભારત દેશ 21મી સદી તરફ લઈ જઈએ આપણે, એની માટે રામ રાજ્ય જરૂરી હતું। એ યુવાનની જરૂર છે આ દેશને, એ મહિલાઓના યોગદાનની જરૂર છે, તમામ લોકોની દરેક ધર્મ દરેક જાતિના લોકોનું યોગદાન આ ભારત દેશને જરૂર છે। અને એક રામ રાજ્ય એવું હતું કે જેમાં કોઈ જાતિવાદ કોઈ ધર્મવાદ નહોતો, એટલે રાજીવ ગાંધીજીએ રામ રાજ્યની વાત કરી હતી। આજે બહુ ખુશીનો માહોલ છે કે મંદિરમાં શિલાન્યાસ ફરીવાર થાય છે અને મંદિરનું નિર્માણ થશે, રામ ભગવાનનું પ્રસ્થાન થશે મંદિરમાં, અને રામ ભગવાનની જે વિચાર હતો એ વિચાર એક રામ રાજ્યનો વિચાર એ સર્વ પક્ષોએ સ્વીકારવો પડશે। રામ કોઈ એકનો નથી, રામ ભારત દેશના તમામ ભારતીયોના કણકણમાં વસેલો છે, અને રામ રાજ્ય એ જ ભારત દેશનો એક જ વિકલ્પ છે પ્રગતિ માટેનો, જેમાં કોઈ ધર્મવાદ જાતિવાદ નથી આવતો, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસે આજે હનુમાનજીના પાઠ કરીને અમે રામ ભગવાનને પ્રાર્થના કરવા માંગે છે ઈશ્વર કે તમારા રામ રાજ્યમાં ભારત દેશમાં સ્થાપના થાય, તમારા રામ રાજ્યની સ્થાપના થાય અને તમામ લોકો અખંડ ભારત તરીકે ભારત દેશને મારા ભારત દેશને વિશ્વ સ્તરે નામના થાય, તમામને પોતાની પોતાનો ન્યાય મળે, એક લોકશાહી ડબે, આ ભારત દેશ ફરી જીવંત રહે, એની માટે જ અમે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આજ દેશ કે અંદર ભગવાન રામ કા ભવ્ય મંદિર બનને કી તૈયારી ઓર ઉસકા ભૂમિ પૂજન હોને જા રહ્યા હે। તબ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ રામ કહેતે હૈ કે રામચરિત્ર માનુષ કે અંદર બતાયા હૈ કે ભગવાન રામને અવતાર લેકર ઇસ ધરતી પર ક્યા કિયા, ઉન્હોને બતાયા કે માતા પિતા કે પ્રત્યે કેસા પ્રેમ હોના ચાહીએ, ઉનકી આજ્ઞા કા પાલન કિસ તરહ સે હોના ચાહીએ, 14 बरस का वनवास हंसते हंसते लिया, एक भाई के प्रति क्या प्रेम होना चाहिए, एक पत्नी के प्रति अपनी क्या कर्तव्य और निष्ठा और उसके साथ में क्या आदर भाव होना चाहिए। भगवान राम मर्यादा पुरुषोत्तम राम कहलाए, इसलिए कहलाए कि उनके जीवन चरित्र में जो राजा के प्रति प्रजाजनों के साथ में कैसा व्यवहार होना चाहिए ये उन्होंने बताया। प्रजाजन में से एक छोटी सी भी आवाज़ आवे, एक धोबी ने आवाज़ करी सीता मैया के ऊपर, तो अपनी पत्नी का भी अग्नि परीक्षा कराने वाले भगवान राम थे। कांग्रेस पार्टी हर एक धर्म का आदर करती है और हर एक धर्म के अंदर मान और सम्मान होना चाहिए। इसी शहर के अंदर दशा माँ की जो हालत हुई है आप देख सकते हो, आप लोगों ने देखा होगा, गणपति जो सयाजीराव गायकवाड़ के समय से चले आ रहे हैं उनके विसर्जन का बंदोबस्त है, उनको बंद करा दिया गया है, लेकिन कांग्रेस पार्टी ये नहीं चाहती है कि दरेक पार्टी का सम्मान होना चाहिए। और हम लोग
जब भी सत्ता पर आएंगे तो ये किसी दशा माँ का भी अपमान नहीं होगा और किसी गणपति का भी अपमान नहीं होगा। लेकिन साथ साथ में हम ये भी चाहते हैं कि इस देश के अंदर जिस तरह से राम राज्य क्यों कहा गया, तो उसके राज्य के अंदर एक भी व्यक्ति दुखी नहीं था। लेकिन आज हम जब देखते हैं तब कोरोना महामारी है, कोरोना 19 के अंदर लोगों को दवा नहीं मिल रही है, लोगों को बेड नहीं मिल रहे हैं, लोगों को ऑक्सीजन नहीं मिल रहा है, कब कौन कहाँ मर जाएगा उसकी कोई पता नहीं चल रहा है, लोगों को लोग बेकार हो गए हैं, लोगों को धंधा रोजगार से ख़त्म हो गए हैं, युवाओं को नौकरी नहीं मिल रही है, लोगों की नौकरी जा रही है, लोगों को आधी पगार मिल रही है, फीस भरने की जबरदस्ती की जा रही है, धंधे छोटे रोजगार लोग बंद हो ख़त्म होते चले जा रहे हैं और देश के अंदर भुखमरी का जब वातावरण पैदा हुआ है, तब मैं चाहता हूँ भगवान राम से प्रार्थना करता हूँ कि हे भगवान राम, इस देश के अंदर जो दुर्दशा हो रही है और इस देश के अंदर जिस तरह युवाओं तकलीफ में आया है, महिलाएं तकलीफ में आई है, वृद्ध तकलीफ में आया है, इन सबको भगवान उस दुख में से बाहर निकाले। भगवान राम से प्रार्थना करता हूँ कि इस देश के अंदर राम राज्य आवे और सबको काम मिले, सबको अच्छी खुशहाली मिले सबके घर के अंदर, और ये कोरोना महामारी इस देश में चली जावे और सुख शांति का माहौल इस देश में पैदा हुए, ऐसी भगवान से प्रार्थना करता हूँ। आज उनका जारे मुहूर्त हो रहा है, भूमि पूजन हो रहा है, तब भगवान से यही प्रार्थना है मेरी कि भगवान इस देश के अंदर सुख और संपत्ति लावे। आप जो रहो ICB 24 न्यूज, वधु जानकारी माटे संपर्क करो 9624143950।